ધોરણ 11 અર્થશાસ્ત્ર તારીખ 4/10/2023ના રોજ જે 50 માર્ક્સની પરીક્ષા લેવાઈ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું। પહેલા વિભાગ એ થી શરૂઆત કરીએ। અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો જવાબ આવશે 2। સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે? તો આડી ધરી પર દર્શાવવામાં આવે છે। માનવ જીવનમાં તે ઉપયોગી કેટલી માનવ જીવનમાં તે વસ્તુ કેટલી ઉપયોગીતા છે તે બાબતનું વસ્તુનું કયું મૂલ્ય? તો ઉપયોગીતા મૂલ્ય એનો જવાબ આવશે। નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય? તો ફ્રીજનો સમાવેશ થઈએ। માંગનો નિયમ કોણે આપેલો? તો માંગનો નિયમ એ આલ્ફ્રેડ માર્શલે આપ્યો હતો। માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે? તો નીચે તરફ જોવા મળે। વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો સીધો સંબંધ છે। કયા ખર્ચને ઉત્પાદન ખર્ચના પ્રમાણમાં સીધો સંબંધ છે? તો અસ્થિર ખર્ચ। સેમ્યુલસનના અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ બાબતને મહત્વ? પસંદગી અને વહેંચણી। હેબરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા ખરાબ પરિવર્તન એટલે વેપાર ચક્ર। ત્યાર પછી માંગ એટલે શું? કોઈ ચોક્કસ સમયે ચોક્કસ વ્યક્તિ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તત્પરતા એટલે કે તૈયારી એટલે માંગ। માંગનો નિયમ સાથી સરતી નિયમ કહેવાય છે। પ્રતિષ્ઠા મૂલ્ય અત્યંત સસ્તી અને ગિફન વસ્તુઓ માટે નથી, એના અપવાદો છે આપણે એમાં લખવાના। ત્યાર પછી પુરવઠા રેખાનો ધાર કેવો છે? તો પુરવઠા રેખાનો ધાર ધન છે। અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? આવી વસ્તુઓની કિંમત વધારવા છતાં પુરવઠો વધારી શકાતો નથી। નાણાકીય ખર્ચ કોને કહેવાય? ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતો હોય એને નાણાકીય ખર્ચ કહેવાય। સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય તો પેઢીને શું મળે? નફો મળે। ત્યાર પછી વિભાગ સી છે। વિભાગ સી આપણે અહીંયા જોઈએ કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા લખવાના છે। ત્યાર પછી ઉત્પાદનનો અર્થ છે, માંગ વિધેય એટલે શું, આ માંગ વિધેયની વ્યાખ્યા આપેલી છે, એ ઉત્પાદકના અર્થની વ્યાખ્યા આપેલી છે, ઉત્પાદકતા અર્થ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ એ પણ તમે જોઈશો 17, 18, 19। ત્યાર પછી 19માં પણ લખેલો છે, 20 પણ છે। બધા જ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખેલા છે। વ્યક્તિ માંગ એટલે શું, ત્યાર પછી વ્યક્તિની માંગ એટલે તે પણ લખેલું છે। પુરવઠા રેખાનો ધાર કેવો હોય છે, લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર બની જાય છે એ પણ સમજાવેલું છે। એટલે દરેક જવાબ તમે અહીં જોઈ શકો છો, તમે ફક્ત સ્ક્રીનશોટ લેજો જેથી કરીને તમને મુશ્કેલી ન થાય। અર્થશાસ્ત્રમાં આંકડાકીય મહત્વ, ત્યાર પછી માંગનું વિસ્તરણ અને સંકોચન એ પણ આપણે દર્શાવેલું છે અહીંયા। માંગના નિયમના અપવાદો છે એ પણ આપણે જોઈ લીધા અહીંયા, અત્યંત સસ્તી વસ્તુ છે, ગિફન વસ્તુ છે, એ બધી વસ્તુ જે જવાબ આવવાનો છે। એટલે દરેક આપણા માટે ખૂબ જ અગત્યના વિડીયો છે। માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિવાળો છે, પુરવઠાનો નિયમ અસર કરતા પરિબળો છે, એટલે આ ખાસ જોઈ લેજો। આ વિભાગ ઈની અંદર કયા પ્રશ્નો છે એ પણ જોઈ લેજો, એટલે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ તો તમને આ પ્રશ્નો કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં। આભાર।